આજરોજ રાજકોટમાં આર્મી એડવેન્ચર ક્લબ ભોપાલ દ્વારા એર બલૂનનું એક પ્રદર્શન યોજાયું આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર દ્વારા હોટ એર બલૂનિંગ એક્સપિડિશનની શરૂઆત રાજકોટમાંથી કરવામાં આવી છે આજરોજ રાજકોટ ખાતે હોટ એર બલૂનનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં એક કલાક સુધી આ બલૂનને જમીન સાથે બાંધીને હવામાં મૂકવામાં આવ્યો હતો આર્મી એડવેન્ચર ક્લબ ભોપાલ દ્વારા દેશના યુવાનોમાં સાહસિકતા જગાવવા અને તેમને આર્મી તરફ વાળવા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે અને આજ રોજ એનસીસીના જવાનો દ્વારા બે હોટ એર બલૂન ટેક ઓફ કરશે આ બલૂન પાંચ કલાકની ઉડાન બાદ ધંધુકા લેન્ડ કરશે અને ત્યારબાદ વડોદરા દાહોદ અને ઇન્દોર થઈને ભોપાલ પહોંચશે આ એરબલુન માં કોઈ સ્ટેરિંગ કે દિશા બદલવાનું કોઈ યંત્ર હોતું નથી દિશા બદલવા હવાના પ્રવાહ પર નિર્ધાર રાખવો પડે છે તેમ બલૂનના પાયલોટે જણાવ્યું હતું એમ પણ ઉમેર્યું હતું કે દર ચારસો ફૂટ પર હવાનો પ્રવાહ બદલાતો હોય છે માટે તે પ્રમાણની ઊંચાઈ રાખી આગળ વધવાનું હોય છે ઉલ્લેખનીય છે કે આર્મીના જવાનોની આ એક્સ્ટ્રા એક્ટિવિટી છે સિઝન પૂર્ણ થયા બાદ પોતાની પોસ્ટિંગ પર ફરી પહોંચી જાય છે આ સમગ્ર આયોજન માટે હાલ આ જવાનો ત્રણ બલૂન સાથે લાવ્યા છે જેમાં પંચોતેર હજાર ક્યુબિક ફૂટ એક લાખ ત્રીસ હજાર અને ત્રણ લાખ પંદર હજાર ક્યુબિક ફૂટની કેપેસીટીવાળા બલૂનનો સમાવેશ થાય છે અને આ એર બલૂન પ્રદર્શન નિહાળવા બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા